હાય ફ્રેન્ડ્સ, આ ચિત્ર શાનું છે? દરિયા કિનારાનું. તમે બધા દરિયા કિનારે ફરવા માટે જાઓ છો ને, તો આપણે દરિયા કિનારે કઈ ઋતુમાં સૌથી વધારે જઈએ છીએ? ઉનાળામાં. કારણ કે ઉનાળામાં શું પડે? ગરમી પડે. હવે આપણે આ ગરમીથી બચવા બીજા સાનો સાનો ઉપયોગ કરીએ છીએ. પંખો, એસી, કૂલર વગેરેનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આ ગરમીથી બચવા ઠંડા પીણા પણ પીએ છીએ ને, તો આપણે કયા કયા ઠંડા પીણા પીએ છીએ? લીંબુ શરબત, સોડા, માઝા, કોકો અને આઈસક્રીમ. તમને બધાને આઈસક્રીમ ખૂબ ભાવે છે ને? મને પણ ખૂબ ભાવે છે. તો આજે હું તમને નોટમાં આઈસક્રીમનો કપ દોરતા શીખવવાની છું. અહીં આપણે આઈસક્રીમનો કપ દોરવાના છે, તો અહીં એક આ રીતે અડધો ગોળ દોરીશ. આ પ્રમાણે આપણે દોરીશું. અડધો ગોળ દોરાઈ ગયો ને? હવે આ વાટકીને હું ઉઠાવી લઈશ. હવે ફૂટપટ્ટીથી આપણે આ રીતે સીધી લીટી દોરી દઈશું. જુઓ, આપણે કપ બનાવ્યો ને, હવે અહીં નીચે સ્ટેન્ડ દોરીશું. આ પ્રમાણે એક ઊભી લીટી દોરીશું. અહીંથી હું આ ઊભી લીટી દોરું છું. હા, હવે એવી જ બીજી ઊભી લીટી હું અહીં દોરું છું. જુઓ, આપણે આટલી જગ્યા છોડીને અહીં દોરીશું. ઊભી લીટી દોરાઈ ગઈ. હવે આ બંને લીટી સરખી થવી જોઈએ. હા, આટલી લીટી દોરીશું. કઈ રીતે? તો જુઓ, હું આટલી અહીંયા દોરીશ અને આ બાજુથી પણ એટલી જ હું આડી લીટી દોરીશ. દોરાઈ ગઈ. હવે આપણે ફરીથી ઊભી લીટી દોરીશું. આ બાજુથી પણ હું ઊભી લીટી દોરીશ. આપણે શું દોર્યું? સ્ટેન્ડ દોર્યું. કપનું શું દોર્યું? સ્ટેન્ડ. જુઓ, આપણે અહીં કપ દોરી દીધો ને, હવે આ કપની ઉપર હું આઈસક્રીમ દોરું છું. જોજો, હું કઈ રીતે દોરું છું તે. આ પ્રમાણે આપણે દોરીશું ધીરે ધીરે. હવે હું બીજું આઈસક્રીમ દોરું છું. અહીંથી આ પ્રમાણે હું લઉં છું. દોરી દીધો. હવે આની ઉપર હું પાછું ત્રીજું આઈસક્રીમ દોરું છું. દોરી દીધું. હવે આની ઉપર આપણે દોરી દઉં છું. જો ચમચી દોરીએ, અહીંથી આ પ્રમાણે આપણે ચમચી દોરી દઈએ. હો, આ પ્રમાણે. જુઓ, આપણે આઈસક્રીમનો કપ દોરી દીધો ને, હવે આપણે કાળી સ્કેચ પેનથી બોર્ડર કરીશું. તો હું અહીં કપ થી શરૂ કરું છું. જો ધીરે ધીરે જજો, એની પર જ આપણે બોર્ડર કરીશું. આપણે જે કપ દોર્યો છે ને, એની પર જ આપણે આ રીતે ધીમે ધીમે બોર્ડર કરીશું. થઈ ગઈ કપ પર. હવે આપણે આ સીધી લીટી પર કરીશું. હવે આ સ્ટેન્ડ પર બોર્ડર કરીશું. આમ ધીમે ધીમે આપણે આખા આઈસક્રીમ કપ પર બોર્ડર કરીશું. હવે આ આઈસક્રીમ પર ધીમે ધીમે જોજો. હું અહીંયાથી આપણે ધીમે ધીમે કરીશું આ રીતે. આ બીજો આઈસક્રીમ પર આપણે બોર્ડર કરીએ. ચેરીને બોર્ડર કરી દઈશું. અને આ ચમચી છે, એ ચમચીને પણ આપણે ધીમે ધીમે આ રીતે બોર્ડર કરીએ. જુઓ, આપણે બોર્ડર કરી દીધી ને, હવે આપણે રંગ પૂરીએ. તો સૌથી પહેલાં હું આ જે આઈસક્રીમનો કપ છે ને, એમાં આપણે રંગ પૂરીએ. તો અહીં જાંબલી રંગ લઈશ. અને પહેલાં આપણે આ જે બોર્ડર કરી છે ને, એને આપણે આ રીતે બોર્ડરની
नीचे आ रीते पहला कलर करी दईसू जेथी आपणो कलर बहार जाय। बॉर्डर करीने हवे आपणे हल्का हाथे आ रीते कलर करीशुं। टीचर आमां चाखो कलर करवानो? हा, आ रीते हल्का हल्का हाथे तमारे कलर करवानो छे। हवे आपणे स्टेनमां कलर पूरीए। हवे हूँ वादळी कलर लईश। अहीं पण आपणे आ जे बॉर्डर करी छे ने ए प्रमाणे कलर करी, बॉर्डर करी दीधी ने हवे अहीं पण हूँ हल्का हाथे आ रीते कलर करीश, ધીમે ધીમે। જો કલર કરી દીધો ને, હવે આપણે આ આઈસ્ક્રીમમાં કલર કરીશું। ચાલો તો આઈસ્ક્રીમમાં હું કયો કલર કરીશ? ટીચર ટીચર, પાઇનેપલનું આઈસ્ક્રીમ બનાવો ને? તો પાઇનેપલનો રંગ કેવો હોય? પીળો। પીળો, તો આપણે અહીં પીળો રંગ પૂરીશું। જો અહીં પણ આપણે આ બોર્ડર કરી છે ત્યાં પહેલાં આ રીતે બોર્ડર કરી દઈશું। રંગ પૂરી દીધો, હવે આ આઈસ્ક્રીમમાં આપણે કયો રંગ પૂરીશું? મને તો સ્ટ્રોબેરી ફ્લેવર બહુ ભાવે છે, તો સ્ટ્રોબેરીનો રંગ કેવો હોય? ટીચર, ગુલાબી રંગ હોય। તો ચાલો આપણે આ આઈસ્ક્રીમમાં ગુલાબી રંગ પૂરીએ। જો અહીં પણ આપણે બોર્ડર કરી દઈશું। આપણે અહીં ગુલાબી રંગ પૂરી દીધો, હવે આ આઈસ્ક્રીમમાં લીલો રંગ પૂરીશ। પહેલાં આપણે અહીં બોર્ડર કરી દઈએ। તમે બધા પાન ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાઓ છો ને? હા, મને તો બહુ ભાવે છે। ચાલો આપણે અહીં બોર્ડર કરી દીધી ને, હવે આપણે આમાં રંગ પૂરીશું। અહીં આપણે લીલો રંગ પૂરી દીધો, હવે આ ઉપર શું દોરેલું છે? ચેરી। તો અહીં ઉપર આપણે ચેરી કલર પૂરીએ। આ રીતે આપણે પૂરીશું। પૂરી દીધો, હવે આપણે આ ચમચીમાં રંગ પૂરીશું। હું અહીં વાદળી રંગ લઈશ। જો ધીમે ધીમે આ રીતે આપણે પૂરીશું। અહીં પણ તમે બોર્ડર કરીને જુઓ, આપણે સરસ મજાનો રંગ પૂરી દીધો ને। તો ફ્રેન્ડ્સ, તમારે પણ નોટબુકમાં આ પ્રમાણે આઈસ્ક્રીમનો કપ દોરવાનો છે અને તેમાં તમારા મનગમતા રંગ પૂરવાના છે। તો તમે બધા પૂરશો ને। બાય।